बोलिए रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय। हरेक मानवी ने कहेवामां आव्युं छे गायुनी सेवा करो, पण हरेक मानव एवा छे के गायुने भूली अने अवळा रवाडे सड़ी गयो। એટલે મેં આજથી 20 વર્ષ પહેલા એક ગીત લખ્યું છે કે ગાવલડીને કોણે કતલ ખાને મોકલી રે માં, એ માડી તમને કોણે ર કર્યો છે અત્યાસર રે, મારી માવલડીને કોણે કતલ ખાને મોકલી રે માં। હે માં, આટલા શબ્દો આવે ને ત્યાં તો નક્કી થઈ જાય કે ધરતીના ખેડના એક મુઠ્ઠીના હજારો મણ પેદા કરનાર, 10 ગણું બળ કરનાર બળદને કતલખાને મોકલો છે ને, એટલે આ ધર્મ કવિ પટેલનો દીકરો લખું છું કે હિન્દુ તમે, હિન્દુ તમે કપાતી ગાયુને બસાવજો રે વાલા, એ નહીં તર ધરતી થશે રહાતાળ રે મારી ગાવલડીને। હે હિન્દુ, તમે બધી ગાયોને બસાવજો, કારણ કે નકર આપણને નુકસાન થાય નહીં, કાપનારને કાપવા આપનારને। એટલે આ બધાને ખબર છે, બાર બાર ગાવે એક ગાય છે તેથી શ્વાસ આપનારના કાપનારના બધાને રૂંધાય। એટલા માટે મેં લખ્યું છે માડી તારા એ ગોધાએ ખાંધે લીધા ધોરા રે, ધરતી ખેડીને પકાવ્યું છે અન્ન રે મારી ગાવલડીને, અન્ન પકાવે એક મુઠ્ઠીના હજારો મણ પેદા થાય, ધરતી ઉપર વાવીને અન્નદાતા કહેવાય, અને અન્નદાતા એટલે ગમે તે જ્ઞાતુનો માણ હોય પણ જે ખેતી કરતો હોય એને ખેડૂત કહેવાય, જગતનો તાતા, ખેતી પ્રધાન દેશ છે મારા વાલા। આજ ગાયું કપાણી એટલે ગુંડા પ્રધાન થઈ ગયો છે, અને સરકાર કેમ ધ્યાન નથી આવતી, તેથી તો કેટલીક મોદી સરકાર છે, આજ તો મોદી સરકાર છે ને, તો મોદી સરકારને શરમ નથી થતી ગાયોનું દૂધ પી, અને આપણે વડાપ્રધાન બનાવ્યો છે તો અત્યારે લોહી પીવા માટે છે, એક એક ગાય જ્યાં જ્યાં બંધાણી છે ત્યાં 1100 રૂપિયા સરકાર આપે છે, પણ પૂગવા નથી દેતા ને, એ ડાઘા નડે, અને એ ડાઘા આપણા જ હોય, આપણા જ હોય, એટલે તકલીફ તો આપણી છે બાપ, આપણી છે, આપણને ખબર છે કે આ ગાય સેવા કરો તો તમે ગાયું તણી કરજો, બીજી સેવાનું પછી કામ નથી રે, સેવા કરો તો જેણે જેણે સેવા કરી એનો બેડો પાર છે, દુનિયામાં ઢંકા એના વાગ્યા રે, મીઠા મીઠા દૂધડા તે તો પીધા રે ગાવલડીના, તોય તને ગાય નથી ગમતી રે, નો ગમતી હોય તો ગાય શું કામ આવી, કોણ લાવ્યું, કારણ કે મારા નાથને ગમતી હતી, નંદ ઘેરે 999 ગાવલડી બાપ, એ ગાવલડીને ગોવાળ બની કૃષ્ણ ભગવાન ઉઘાડે પગે સરાવતો હતો, ગાય જ્યાં જ્યાં સરવા જાય એટલા પગલા છૂટા પડે ને ધરતી ઉપર, એટલી પૃથ્વી પાવન થાય। આજે ગાયને પાંજરા પોળમાં કે ક્યાંય પુરુષો, એ પણ પાપ છે, પહેલાં તો એ છે કે ગાયના સરિયાણ કાપી નાખ્યા, ગાયને હાલવું સાલવું ક્યાં, ઝાડ ને પહાડ ને પર્વત ને બધું ટાળી નાખ્યું છે, પ્રકૃતિની આબોહવા તોડી નાખી છે, એટલે મારે લખવું પડ્યું છે કે આ ધરતી ઉપર જેણે જેણે પાપ કર્યું છે, કોણે કર્યું, કોણે કર્યો ગૌસરનો નાશ ગાવલડીને, કોણે કપાવી ગૌસરનો નાશ કોણે કર્યો, કારણ કે તમારે છેઠે 2 વીઘા સરકારી કે રાવળું છે, ગૌસરની જમીનની વાવીને કાપી નાખી, કારણ કે શું કામ ખેડી નાખી કે તેથી મોદી સરકાર હતી, અને ખેડૂતને ખરેખર હાથો બનાવી દીધો, ખેડૂતને ખબર નહોતી આપણી ઉપર આવશે ને આવ્યું, અત્યારે તો સરકાર નીકળી ગઈ કે ખેડૂત ખેડી નાખી, એની ઉપર કરો દબાણ, ખેડૂતો એવા છે ને હગો બાપનો કહીએ કે એટલા બધા બેકાબૂ થઈ ગયા છે, કારણ કે ગાયને તગડી મૂકીને 35 વર્ષ સુધી મારો સમાજ દીકરી નથી પરણાવતો, શરમ છે કે નહીં, આ કોને કહેવું, ભડદા દાન દેવાય કન્યા દાનને બદલે, આજે હું આ સમાજને ધખું છું એટલે પ્રોગ્રામ નથી થતો, એ એટલે કોણે કોણે આ ગૌની સેવા કરી છે, પ્રથમ સેવા રે એ તો દિલીપ રાયે કરી, એના રે કુળને રઘુ કુળ કહેવાય, રઘુરાજા જન્મા પછી રામ જન્મા બાપ, આ ગૌ માતાથી તો યુગો યુગોથી અવતાર લેતા ભગવાનને આવવું પડે છે,
અને ભગવાન કૃષ્ણે તો હદ કરી છે. કૃષ્ણ ભગવાન ઉઘાડા પગે ગાયું તો સરાવતા હતા, એટલું જ નહીં, માડી તને સોના સિંગડીએ શણગારી, એ પૂજું તને માવડી રેલો. આ ગાયુને માટે મેં ગૌ દત્તક કથા લખી છે. એટલા માટે કરી છે ગૌ દત્તક કથા કે ગાયના ફાળા તો હવું કરે, ગાયને ભિખારી હોઉં કે આમાં પૈસા નાખો ગાયના લાભાર્થે. ગાયના લાભાર્થે નહીં, ગાયને કાઢી મૂકી છે ને એટલે પસ્તાવાના માટે આપો. ગાય ભિખારી નથી, તો જેના માવતર મરી જવાના હોય, છેલ્લી અણિયા હોય, માં હોય કે બાપ હોય, ત્યારે છોકરા આવે વિદેશથી આવે પૈસા વાળા હોય, તો તમારી છેલ્લી ઈચ્છા શું છે એટલું કહે. તો મા બાપ ને નક્કી કરી લેવાનું, આપણે 200-500 વીઘા જમીન છે ને, આપણે ગામને ગાય બળદ નથી, તો એને કહેવાનું મારો દાડો ન કરતો હાલશે, પાણી ઢોળ ન કરતો હાલે, પણ 5 ગાયું તું ફાર્મમાં મીંડ રાખ. તો આવા માવતર હશે ને, કારણ કે માવતર પણ વ્યવહાર નથી. તમારો છોકરો લાખ રૂપિયા કમાય તો વ્યવહાર કોણ કરે? એટલે તકલીફ છે. અને જેવો માવતર નું કયું કરતા હોય એની ગીરે આ દિશા નહીં થાય. એટલે 72,000 નાડી જનેતાની હોય, 350 હાડકા બાપ ના હોય, મા બાપ ના ન હોય, કોઈના ન હોય, એટલે આ દેશની મારી પાસે ગાયું કપાય છે. બધાની ઘીરે ઘીરે બધાને માવતરને ગાયું રાખવાની ઈચ્છા છે, પણ માવતરનું હાલતું નથી. કાંઈ નહીં, ન રાખો તો ગાયનો દૂધનો ઉપયોગ કરો, જેથી કરીને તમારી બુદ્ધિ વરદીમાં 2 વર્ષમાં સુધારો કરશે અને ગાય રાખવાની ઈચ્છા થાય. જેને પોહણ છે અને પરાણે નથી આ કોઈ કામ કરતો. બોલીએ ગૌ માત કી જય. તમારું નામ શું? હરસિંહભાઈ. હરસિંહભાઈ, સરસ સરસ. અહીંયા હું ગૌ માતા માટે અને થોડુંક પાણી વાળવા માટે આવ્યો છું. હું રાજકોટ જિલ્લાનો છું, મારું ગામ છે ધરાળા ગોંડલ તાલુકાનો. હું પટેલ છું, પણ આજથી લગભગ ઘણા વર્ષો 42 વર્ષ થયા હું સાહિત્ય કરું. મેળા વાદળા ગુંબીકાળા હેતુવાળા ધરા માટે, અને આવા જયારે વાત કરતો હોય મોરલા ટહુકતા હોય, અહીંયા મોરલા હવારમાં આવ્યા તા ઢેલું આવે છે, મોરલી અમારા મન માણી ઘર મધુરા મધુરા મોર, આવી ઢળકે તારી ઢેલડ રાણી રંગ રંગીલા ઓ રંગીલા બોલ મોરલિયા ઓહો મોરલિયા. 1992 હેમંતભાઈ ની હારે હતો ત્યારે હેમંતભાઈ પંખીડા ગાયું, મેં મોરલિયા પરવરો વગેરે લખે ગાયું, અત્યારે હેમંતભાઈ રાજી થઈ ગયા. અને છેલ્લે કહેવાય છે કે એવો આનંદ આવતો હોય તો હેમંતભાઈ જે ગાતા હતા માવાની મોરલીએ મારા મંડા હેરા, એટલે તરત જ મેં બીજા માઇક ઉપર બોલ્યું, માવાની હો પારીએ મારા ફેફસા હેડા રે. મારા દીકરા તોય માવો નથી મૂકતા, એ માવો માવો ખાવ હોય તો દૂધ વિનાનો નહીં, ગાયના દૂધનો ખાવ, ઈ માવો કહેવાય. એટલે આ જગતને જેમ ઊંધું વધારે ફાવે છે, સંસારમાંથી અસાર જોઈ છે. સંસાર ખરેખર સાર તો શું છે ભગવાનને ખબર છે, પણ ભગવાનને નથી માનતા, મા બાપને નથી માનતા. 5 વીઘા 10 વીઘા ખાતે હોય તો મા બાપ ને હાસવે છે, નકર મા બાપ ને કાઢી મૂકે. દેહ ના દર્દ થી મર્દ બુઢો બને તોય તેહ ને રાખતા રાજી. એટલે સૌને જય માતા કહી, જય માતાજી કહી મારી વાણી ને વિરામ આપું છું. હરસિંહ બાબા.